નમસ્કાર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કુલમના નિયમ વિશે, જેનો અદિશ સ્વરૂપની વાત આપણે આગલા વિડીયોમાં કરી હતી. આજે આપણે વાત કરીશું સદિશ સ્વરૂપની. બરાબર છે, કુલમના નિયમનું વિધાન આપણને ખબર જ છે. બે બિંદુવર સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ તે બે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે એફ પ્રપોર્શનલ ટુ ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર, અને આપણે લખી શકીએ અચળાંક મુકતા એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અને બાય આર સ્ક્વેર. બરાબર છે, ક્યુ વન ક્યુ ટુ વિદ્યુતભારો છે, આર બે વચ્ચેનું અંતર છે, અને એફ એ તેમની વચ્ચે લાગતું બળ છે, કયું વિદ્યુતીય બળ, અને કે શું છે, એટલે કે કુલમનો અચળાંક છે. હવે આ એનું અદિશ મૂલ્ય આપે છે. હવે જ આપણે સદિશ સ્વરૂપે જોવા માંગતા હોઈએ તો આપણે એના એટલે કે બળના સદિશ સ્વરૂપનો ખ્યાલ કરવો પડે. બરાબર છે, તો આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. આ આકૃતિ તમે જોઈ શકો છો, આકૃતિમાં આપણને બે વિદ્યુતભારો દર્શાવેલા દેખાય છે. બરાબર, એક વિદ્યુતભાર છે ક્યુ વન અને બીજો વિદ્યુતભાર છે ક્યુ ટુ. બરાબર છે, ધારી લઈએ કે બંને વિદ્યુતભારો કેવા છે, તો કે ધન છે. બરાબર, તેમની વચ્ચે લાગતું બળ કેવા પ્રકારનું હોવાનું, તો કે સમાન વિદ્યુતભારો હોવાથી તેમની વચ્ચે લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હશે. બરાબર છે, હવે કોઈક રેફરન્સ બિંદુ, કોઈક સંદર્ભ બિંદુ લઈએ. ધારો કે બરાબર છે, આ છે સંદર્ભ બિંદુ ઓ. બરાબર છે, એની સાપેક્ષે એ બે જે વિદ્યુતભારો છે તેમના સ્થાન સદિશ આપેલા છે. તમે જોઈ શકો છો આર વન સદિશ અને આર ટુ સદિશ આપેલા છે. આ તમારો આર વન સદિશ અને આ દેખાય છે તે આર ટુ સદિશ. બરાબર છે, તો આ બે સ્થાન સદિશો આપેલા છે. બરાબર, હવે આપણે વિચાર કરીએ આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ સદિશ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય. હવે આપણે એક વસ્તુ નોટિસ કરીએ તો ક્યુ વન પર જે બળ લાગે છે, બરાબર, ક્યુ વન પર જે ક્યુ ટુને કારણે બળ લાગતું હશે, તે અપાકર્ષી બળને કારણે આ દિશામાં હોવું જોઈએ કે જે આપણને એફ ટુ વન એફ વન ટુ સદિશ દર્શાવેલું છે. બરાબર છે, તે જ પ્રમાણે ક્યુ ટુ વિદ્યુતભાર પર લાગતા બળનો વિચાર કરીએ તો ક્યુ વન વડે લાગતું બળ આ દિશામાં હોવું જોઈએ કે જે એફ ટુ વન સદિશ તરીકે દર્શાવેલું છે. બરાબર છે, ચાલો તો શરૂઆત કરીએ. પહેલાં આ જ ધારી લઈએ, ધારો કે ક્યુ ટુ વિદ્યુતભાર પર ક્યુ વન વડે લાગતા બળનો વિચાર કરવાના છે. એટલે કે આપણે કયા બળની વાત કરવાના છે, ક્યુ ટુ પર લાગતા બળની, કોના વડે, વન વડે, એટલે કે એફ ટુ વન સદિશ. તમને ખ્યાલ હોય તો જેના પર બળ લાગતું હોય તેને પહેલાં લખવાનું, મતલબ કે બીજા પર બળ લાગે છે, જેના વડે લાગે છે તે પછી લખવાનું. થઈ ગયો, તો આ એફ ટુ વન સદિશ એટલે કે વિદ્યુતભારિત કણ બે પર એક વડે લાગતા બળનો વિચાર કરવાના છીએ. હવે આ બે વચ્ચેનું અંતરને આપણે સપોઝ આર ધારી લઈએ. બરાબર છે, પણ અહીં આપણે જરા સદિશ સ્વરૂપમાં પ્રોપર વ્યાખ્યાત કરવાના છે, એટલા માટે જો આપણે દર્શાવવું હોય તો અહીંયા એક જે સ્થાન સદિશ દેખાય છે, બરાબર, બરાબર, કયો સ્થાન સદિશ દેખાય છે, આ સ્થાન સદિશ જે દેખાય છે આપણને, જેને આપણે આર ટુ વન સદિશ વડે દર્શાવેલું છે, બરાબર છે, એ વ્યાખ્યાત કરવો પડે. તો આર ટુ વન સદિશ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, મેં તમને 11મા ધોરણમાં શોર્ટકટ આપેલી કે જે પહેલો તે પહેલો, પછી તે પછી. બરાબર છે, ખ્યાલ છે ને. તો આર ટુ વન સદિશ બરાબર શું આવવું જોઈએ, તો કે આર ટુ સદિશ માઇનસ આર વન સદિશ. બરાબર છે, હવે કેમ આર ટુ વન સદિશ હોય, બરાબર છે, તો આર ટુ વન સદિશ તમને ખ્યાલ હોય તો જે પહેલો હોય, બરાબર, તફાવત એટલે કે બાદ બાકી લેતા હોય બે સદિશોનું, જ્યારે બાદ બાકી કરતા હોય તો જે પહેલો લખેલો હોય એના માથા પર તીર આવે, રાઈટ, અને જે બીજો લખેલો હોય એના માથા પર આવે પૃચ્છ. બરાબર છે, તો વન પર શું આવ્યું છે, પૃચ્છ. બરાબર છે, એટલે કે પૂછડું. અને આર ટુ, બરાબર છે, આર ટુ પર શું આવ્યું છે, શિર્ષ. ક્લિયર, એટલે આ આપણો આર ટુ વન સદિશ હોવો જોઈએ કે જેની દિશા એ એફ ટુ વન સદિશની દિશામાં છે. અને અંતરને આપણે શું લખીશું, તો કે અંતરને આપણે લખીશું આર ટુ વન. બરાબર છે, ચાલો તો આપણે આ પ્રમાણે શું વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, તો કે આપણે એફ ટુ વન સદિશને કંઈક આ પ્રમાણે લખી શકીએ, ધ્યાનથી જોશો તો, બરાબર, એફ ટુ વન સદિશ, બરાબર છે, કણ બે પર, વિદ્યુતભારિત કણ બે પર કોના વડે લાગે છે, એક વડે લાગતો વિદ્યુતીય બળનો વિચાર કરવાનો છે. તો થઈ ગયું એફ ટુ વન સદિશ, પહેલો કે ક્યુ વન અને ક્યુ ટુ, આ તો આપણને ખબર છે. હવે આર ટુ વન આ અંતર થવાનું અને તેનો વર્ગ, બરાબર છે, એટલે એ બી ક્લિયર થઈ ગયું.
હવે આપણને પ્રોબ્લેમ ક્યાં પડે છે ખાલી, તો કે આ ક્યાંથી આવ્યો, બરાબર છે? અને તમે જોશો તો એકમ સદિશ છે. સમજો કે કોઈ પણ સદિશને આપણે એના મૂલ્ય અને જે એકમ સદિશ હોય તેના ગુણાકારના સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ખ્યાલ છે આ વસ્તુ? તો આપણે આખું મૂલ્ય દર્શાવી દીધું, બરાબર છે? આખું મૂલ્ય એટલે કેટલું? તો કે આ આખું મૂલ્ય થઈ ગયું બળનું, અને આ જે સદિશ છે એકમ સદિશ એ માત્ર બળની દિશા દર્શાવે છે. અને આપણે જોઈ ગયા કે આર ટુ વન સદિશની જે દિશા હતી તે જ અલ્ટિમેટલી કોની, એફ ટુ વન સદિશની દિશા હતી. તો આપણે માત્ર એકમ સદિશ લખ્યો છે અને બાકી મૂલ્ય, એટલે આપણો આ થઈ ગયો એફ ટુ વન સદિશ. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ એકમ સદિશ, બરાબર છે, કોઈ પણ એકમ સદિશ એટલે તેનું સદિશ અને ભાગી આવે તેનું મૂલ્ય, બરાબર છે? તો આપણે આ વસ્તુનો ખ્યાલ છે કે સદિશને તેના મૂલ્ય વડે ભાગવામાં આવે તો એકમ સદિશ મળતો હોય છે. ક્લિયર? હવે જરા ધ્યાનથી જુઓ તો આ આર ટુ વન છે જે માત્ર શું દર્શાવે છે, મૂલ્ય દર્શાવે છે, બરાબર છે? તો આર ટુ વન સદિશને આપણે આ રીતે પણ લખી શકીએ કે માનાંકમાં આર ટુ વનનો સદિશ. ક્લિયર? અને આર ટુ વન સદિશ એટલે શું હતું? તો અલ્ટિમેટલી આર ટુ સદિશ માઇનસ આર વન સદિશ, જે ઉપર પણ લખેલું છે, બરાબર છે? તો આર ટુ વન સદિશ બરાબર શું હવે અહીંયા લખેલું પણ છે, તમે જોઈ શકો, મેં સમજાવી પણ ગયો છું, તમે એક વાર જોઈ તો પાછો જોઈ લેજો. તો આર ટુ વન સદિશ એટલે અલ્ટિમેટલી આર ટુ સદિશ માઇનસ આર વન સદિશ આવે, તો તે આપણે અહીંયા ઉલ્લેખ કરેલો છે, બરાબર છે? તો આ જે આર ટુ વન કેરેટની જે કિંમત આવી એટલે કે સદિશ ભાગ્યા મૂલ્ય, એ આપણે ક્યાં મૂકીએ? સમીકરણમાં મૂકીએ. એટલે સમીકરણમાં મૂકીએ તો આપણી પાસે શું બનશે? આપ જોઈ શકો છો કે આ ઉપરના જે કે ક્યુ વન અને ક્યુ ટુ છે તે તો બરાબર થઈ ગયા, નીચે આર ટુ વનનો સ્ક્વેર છે તો અલ્ટિમેટલી પહેલાં મૂલ્યનો વર્ગ થઈ ગયો, બરાબર છે? અને આ જે દર્શાવે છે તે અલ્ટિમેટલી આપણો આર ટુ વન કેરેટ દર્શાવે છે. ક્લિયર? તો અલ્ટિમેટલી આપણી પાસે થઈ ગયું બળનું સૂત્ર. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીં સ્ક્વેર છે જ્યારે અહીંયા એક ઘાત છે, તો બે ઘાત અને એક ઘાત મતલબ શું થઈ જશે? ત્રણ ઘાત, કારણ કે બંને જે પદ છે તે સરખા છે, મતલબ કે હજાર સરખા હોય તો ઘાતોનો સરવાળો થાય, બરાબર છે, ગુણાકારમાં. તો આપણને ખ્યાલ હશે તો આપણી પાસે શું બનશે? તો આપણી પાસે સમીકરણ કંઈક આવું બનશે. તો ઉપરનો જે અંશર હતો એ સીધી સરવા દીધો અને છેદમાં આપણે પેલો બે ઘાત અને એક ઘાત કરતાં ત્રણ ઘાત થઈ ગયા. તો આપણું ફાઇનલ સૂત્ર આવે છે જે કણ બે પર એક વડે લાગતું વિદ્યુતીય બળ દર્શાવે છે, બરાબર છે? ક્લિયર? તો હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે જો એક પર બે વડે બળ લાગતું હશે તો ખાલી આ બે અને એક, તે પ્રમાણે આ બે અને એકને ખાલી આપણે રિપ્લેસ કરી લેવા પડશે અને બદલવાથી કોઈ ફરક પડવાનો નથી, બરાબર છે? તો આપણે કેવી રીતે લખી શકીએ? તો જો વિદ્યુતભારિત કણ ક્યુ વન પર ક્યુ ટુ વડે લાગતા બળનો વિચાર કરવાનો હોય તો કોના પર લાગે છે બળ? વન પર. કોના વડે? ટુ વડે. એટલે એફ વન ટુ સદિશ થઈ ગયો, બરાબર છે? આ એફ વન ટુ સદિશ, બરાબર છે, ઉપરના પદ પરથી તમે જોઈ શકશો કે ક્યુ વન ક્યુ ટુ તો એઝિટિસ બેઠા જ રહેવાના છે, બરાબર છે? રેલી વાત આર ટુ સદિશ આર વન, આર ટુ સદિશ માઇનસ આર વન સદિશનો જે ક્યુબ હતો તેને બદલે શું થઈ જશે? આર વન સદિશ માઇનસ આર ટુ સદિશનો ક્યુબ, બરાબર છે? તો આ થઈ ગયું. હવે બાકી રહ્યું અહીંયા આર ટુ વન સદિશ માઇનસ આર વન સદિશ, તો અહીંયા શું આવશે? આર વન સદિશ માઇનસ આર ટુ સદિશ, ખાલી રિપ્લેસ કરી લેવાનું છે. એફ વન ટુ સદિશ જે છે તે આ દિશામાં છે અને તેની દિશા એટલે અલ્ટિમેટલી આર વન ટુ સદિશ દિશા આવે થવું જોઈએ. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ આર વન સદિશ માઇનસ આર ટુ સદિશ થવો જોઈએ આર ટુ વન સદિશની દિશા અને આર વન ટુ સદિશની દિશા, બરાબર છે? આ બંને સદિશની દિશા કેવી છે? પરસ્પર વિરોધ દિશામાં છે. તો આ પ્રમાણે આપણે આર ટુ વન સદિશ અલ્ટિમેટલી માઇનસ આર વન ટુ સદિશ બરાબર થવો જોઈએ, કારણ કે આર ટુ વન સદિશમાં આર ટુ સદિશ માઇનસ આર વન સદિશ થશે, જ્યારે આર વન ટુ સદિશમાં આર વન સદિશ માઇનસ આર ટુ સદિશ થશે. આર વનમાંથી આર ટુ બાદ કરવો પડશે. ખ્યાલ આવી ગયો? આર વન સદિશ, બરાબર છે, માંથી જો આર ટુ સદિશ બાદ કરીએ તો અલ્ટિમેટલી કોના બરાબર થઈ જાય? માઇનસ આર ટુ સદિશ માઇનસ આર વન સદિશ. ક્લિયર? ખ્યાલ આવી જાય? આ પદમાંથી તમે માઇનસ કોમન કાઢો તો માઇનસ આર વન સદિશ અને પ્લસ આર ટુ સદિશ કામ મળે છે, જેને આપણે આર ટુ સદિશ માઇનસ આર વન સદિશ લખી શકીએ અને બહાર માઇનસ છે, થઈ ગયું. તો આ બે સદિશ થઈ ગયા. બીજું કે એમનું મૂલ્ય સરખું જશે, માત્ર કેવો માઇનસનો ફરક છે, બરાબર છે? પણ માનાંક લખ્યો છે મતલબ એ માઇનસ નીકળી જ જવાનું છે, તમને ક્લિયર ખ્યાલ આવી જશે, બરાબર છે? તો અલ્ટિમેટલી મૂલ્ય તો સરખું જવાનું છે, આર વન ટુ સદિશ હોય કે આર ટુ વન સદિશ હોય, મૂલ્ય બંનેના સરખા છે, માત્ર દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો આપણે એનો ઉપયોગ કરીએ
તો તમે જોઈ શકો કે અલ્ટિમેટલી આના બરાબર થઈ જશે માઇનસ અને આ સદિશ, બરાબર છે? તો આ બે ભેગું થઈ ગયું. બીજું કે જે અહીં છે એ તો માનાંકમાં મૂલ્ય છે, એટલે અહીંયા પણ કોઈ ફરક પડવાનો નથી, બરાબર છે? આર વન સદિશ માઇનસ આર ટુ સદિશ હશે કે આર ટુ સદિશ માઇનસ આર વન સદિશ હશે, બધાનું માનાંક લેશું એટલે એ પ્લસ થઈ જાય, મતલબ મૂલ્ય એનું સરખું જ આવવાનું છે, અને ઘન તો એ પણ સરખું થઈ જવાનું. તો અલ્ટિમેટલી બંને સમીકરણમાં આપણી પાસે આટલું વસ્તુ સરખું જ છે, અને આ બે જે પદ છે તેમાં ખાલી માઇનસનો ફરક ગણી શકાય. તો આ પ્રમાણે આપણું સમીકરણ શું બનવું જોઈએ? તો કે અલ્ટિમેટલી એફ વન ટુ સદીશ અને એફ ટુ વન સદીશ, બરાબર છે, એની વચ્ચે ખાલી માઇનસનો ફરક હોવો જોઈએ. જો વન ટુ સદીશને આપણે માઇનસ વડે ગુણીએ તો અલ્ટિમેટલી એફ ટુ વન સદીશ બની જાય, બરાબર છે? તો આ આપણને બીજું શું દર્શાવે છે કે જો આ પ્રમાણે હોય, બરાબર છે, તો એનો મતલબ કે એમનું પણ મૂલ્ય સરખું હોવું જોઈએ, બરાબર છે, જે આ પ્રમાણે દર્શાવે, અથવા તો એફ ટુ વન બરાબર એફ વન ટુ પણ લખી શકાય. અને બીજું શું દર્શાવી શકાય કે માઇનસ જે છે તે શું દર્શાવે છે કે તો કે પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો આ વિધાન, બરાબર છે, અલ્ટિમેટલી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે શું સંગત છે કે બંને બળો, બંને વિદ્યુતભારિત કણો જે એકબીજા પર બળ લગાડે છે તે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, બરાબર છે? મળીશું નવા વિડીયોમાં, જ્યાં સુધી બાય બાય.